કડોદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિવિધ 14 સમિતિઓના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી। કડોદરા નગરપાલિકાના સભાખંડમાં પાલિકાના પ્રમુખ કમલેશ ટેલરની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં શાસક ભાજપ પક્ષ દ્વારા અપાયેલા મેન્ડેટ મુજબ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અંકુરભાઈ દેસાઈ તથા જાહેર સમિતિના અધ્યક્ષ તરીકે ધનંજનભાઈ તથા ગટર સમિતિના અધ્યક્ષ તરીકે કનાભાઈ ભરવાડ તેમજ અન્ય સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। મારું નામ શૈલેષ શ્રીવાસ્તવ છે, વડોદરા નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છું। હા, આજરોજ મેન્ડેટ જાહેર થઈ આ કડોદરા નગરપાલિકાનો સેકન્ડ ટર્મ છે અને ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને 28માંથી 27 બેઠકો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ જંગી મતોથી જીતી છે ને સ્વાભાવિક છે કે 27 મેમ્બર હોય ને મેન્ડેટ 14 સમિતિ છે તો 14 આવ્યા છે, પણ અમારા કોર્પોરેટરો ખૂબ જાગૃત છે ને એમને સમિતિઓ અપાઈ છે ને એની સાથે સાથે સભ્યશ્રીની નિમણૂક થઈ છે ને બધા સાથે રહીને જે પણ એમને જવાબદારી મળી છે ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમને કામ કરશે। બધા સમિતિ મુખ્ય જ છે, એમાં ખાલી એક સરકારનું પેલું એક એ હોય કામની વ્યવસ્થા છે આ કામરૂપીની, બાકી બધા સમિતિઓ મુખ્ય જ છે ને નગરપાલિકા કડોદરા માનો કે જેમ કેતનભાઈ કહ્યું કે એક લઘુ ઉદ્યોગ છે, લઘુ ભારત છે કડોદરા, તો બધાને જે સમિતિ મળી છે તે બધાને મુખ્ય છે ને બધા એમાં પૂરેપૂરું કામ કરશે। આવનારા દિવસોમાં અત્યારે માનો કે આવનારા ચોમાસું પીરિયડ છે તો નગરપાલિકાના જેટલા સભ્યો છે એ ચોમાસાનું આગળ પ્રી મોન્સૂન કામગીરી પછી આરોગ્ય સમિતિ જે છે કે બધા ટોટલ નગરપાલિકા આજે આખા વિશ્વ કોરોનાના મહામારી વચ્ચે મરી રહ્યું છે, ખૂબ જ પીડિત છે, તો એમાં કેટલાક લોકોને સહાય થાય ને આરોગ્યલક્ષી જે કામગીરી કરવું હશે તે કામગીરી કરીશ।